વિવિધ ઉત્સવો અને રીત રસમો વડે આપણે આપણી પરંપરા ને સંસ્કૃતિ ને માણીએ છીએ, પણ તમને એવું નથી લાગતું કે પ્રેમ પણ કોઈ સંસ્કૃતિ થી કમ નથી? ભાઈ, આ પ્રેમ માતા પિતા માટેનો પણ હોઈ શકે, ભાઈ બહેન માટેનો, કે પછી મિત્રો માટે તો હોઈ જ શકે. તો ચલો આ વેલેન્ટાઇન્સ ડે પર મજાની વાનગીઓ બનાવીને તમારી આસપાસના લોકોને ખુશ કરી દો. શીખો નવી નવી વાનગીઓ અમારી સાથે હાથી મસાલા રસોઈ શોમાં. ભાઈ, કોઈએ કહ્યું છે ને કે વ્યક્તિના હૃદય સુધી જવા માટે એના પેટનો રસ્તો અપનાવો. એટલે ડિયર વન્સના હૃદયમાં સ્થાન મેળવવા માટે સારી સારી વાનગીઓ બનાવો. તો ચલો શીખી લઈએ વેલેન્ટાઇન સ્પેશિયલ રેસિપીઝ કુકિંગ એક્સપર્ટ દીપ્તિ છાડવા પાસેથી. દીપ્તિબેન, વેલેન્ટાઇન સ્પેશિયલ બહુ જ સ્પેશિયલ છે બધી જ લેડીઝ માટે, એટલે એવી સ્પેશિયલ રેસિપી કઈ છે? સ્પેશિયલ રેસિપી છે સિલ્કી ઓરેન્જ ફોન્ડ્યુ. અચ્છા, ફોન્ડ્યુ છે એક પ્રકારનું. ફોન્ડ્યુ માટે હંમેશા એવું કહેવાતું હોય કે બનાવવામાં ઈઝી હોય અને એનું રિઝલ્ટ જોરદાર હોય, એટલે કોઈ પણ વ્યક્તિ ઇમ્પ્રેસ થઈ જ જાય એનાથી. યસ, આઈ નો કે વિન્ટરમાં એક બહુ કમ્ફર્ટિંગ ડેઝર્ટ થઈ જાય છે. યસ, અને પાછું ગરમ હોય એટલે વિન્ટરમાં બીજા બધા ડેઝર્ટ્સ મૂકીને પહેલા એવું થાય કે આ ટ્રાય કરીએ. ઇનફેક્ટ ફોન્ડ્યુની બિગિનિંગ જ એવી રીતે થઈ છે કે જ્યાં બહુ કોલ્ડ કન્ટ્રીઝ છે ત્યાં એ લોકો બ્રેડ ને બધું જૂનો બ્રેડ હોય અને ચીઝ બે ત્રણ કોમ્બિનેશન કરીને લોકો ફોન્ડ્યુ બનાવતા હોય અને આખી ફેમિલી રિલિશ કરતી હોય. ઓહ વાવ, ચલો તો આ કોન્સેપ્ટ હવે આપણે ત્યાં પણ બહુ જ પોપ્યુલર થયો છે ફોન્ડ્યુનો, અને સમહાવ એવું લાગે કે ફોન્ડ્યુ કરતા વધારે એની સાથે જે સર્વ કરીએ ને એના પર લોકોની નજર હોય કે શું સર્વ કર્યું છે. ચલો આજે આ ફોન્ડ્યુ પણ શીખી લઈએ અને જોઈએ એની સાથે શું સર્વ કરવાનું છે. બને સામગ્રી કહી દો મને સૌથી પહેલા. ક્રીમ છે, વ્હાઇટ ચોકલેટ છે, ઓરેન્જ જ્યુસ છે, ઓરેન્જ રિંગ છે અને એની સાથેના કમ્પ્લીશમેન્ટ છે. સ્ટાર્ટ કરીએ તો. હાફ કપ જેટલું ક્રીમ લીધું છે. કયું ક્રીમ છે? નોન ડેરી ક્રીમ છે, કેમ કે આપણે ઓરેન્જ જ્યુસ નાખવાના છે તો એ સ્પ્લિટ ના થવું. ઓકે, ફાટી ના જાય એટલા માટે. અને આ જ લેવું પડે, કમ્પલસરી નોન ડેરી ક્રીમ જ આની માટે લેવું પડે? પહેલામાં ડાર્ક ચોકલેટમાં જો ઓરેન્જ ના યુઝ કરવો હોય તો ડેરી ક્રીમ ચાલે. અચ્છા, આ સ્લાઇટલી ક્રીમ વોર્મ થાય એટલે એની અંદર વ્હાઇટ ચોકલેટ નાખીએ છીએ ગ્રેટેડ, એ બી હાફ કપ જેટલી. હાફ કપ ટુ થ્રી ફોર્થ કપ. અચ્છા, જેવી પસંદ. પછી જનરલી ફોન્ડ્યુમાં ડાર્ક ચોકલેટ ફોન્ડ્યુ ઇઝ અ ફેવરેટ અને વ્હાઇટ ચોકલેટ વિથ ઓરેન્જ બહુ સરસ લાગે છે. એની અંદર એ લોકો ઓરેન્જ લિકર બી યુઝ કરતા હોય છે. અત્યારે આપણે ઓરેન્જ ફ્લેવર માટે બે ત્રણ વસ્તુઓ એટલે ઓરેન્જ રિંગ પણ છે, ઓરેન્જ જ્યુસ પણ છે, એ રીતે લઈએ છીએ. હા, એટલે આર્ટિફિશિયલ કરતા ટ્રાય એ રીતે કરીએ છીએ કે થોડી નેચરલ ફ્લેવર રહે. ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે, એની ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી જ ગરમ કરવાનું. હા હા, એની અંદર ઓરેન્જ ઝેસ્ટ નાખીએ છે ફ્રેશ ગ્રેટેડ, એ 1/4 ટીસ્પૂન, અને ઓરેન્જ જ્યુસ નાખીશું અરાઉન્ડ 3 ટેબલસ્પૂન. અચ્છા, જો ડેરી ક્રીમ લીધું હોય તો આમાંથી કયા સ્ટેપમાં ફરક પડે અથવા તો શું અલગ કરવાનું? ડેરી ક્રીમ લીધું હોય તો ઓરેન્જ ડાયરેક્ટ ના નખાય, એટલે ઓરેન્જ જ્યુસ ના નખાય કે રિંડ? ઓરેન્જ જ્યુસ એન્ડ રિંડ બંને ના નખાય. પછી ઓરેન્જ લિકર નાખી શકીએ અને આઈરિશ ક્રીમ નાખી શકીએ. આમાં ઓરેન્જ ઇમલ્ઝન એડ કરીએ છીએ 2 ડ્રોપ્સ જેટલા. બહુ જ બ્રાઇટ કલર નથી જોઈતો, ખાલી સહેજ ટિન્ટ આવે એટલું જ કરીએ છીએ. અને એની અંદર 1/2 ટીસ્પૂન બટર એડ કરીશું એક ગ્લોસ આવવા માટે. હમ,
બટર મેલ્ટ થાય એટલે રેડી થઈ જશે ફોન્ડ્યુ. ફોન્ડ્યુ રેડી થઈ જશે? હા, ગેસ ઓફ કરીએ. હા, ફોન્ડ્યુનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે બહુ જ ક્વિક હોય છે. સાચી વાત છે. અને આમાં વ્હાઇટ ચોકલેટ જનરલી સ્વીટ હોય છે, તો આ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ રિન લઈને થોડું કટ કરશે એની સ્વીટ. રાઈટ, થોડી માઇલ્ડ થઈ જશે મીઠાશ. એને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈએ. પોન્ડ્યુમાં આઈ થિંક મહેનત ત્યાં જ પડતી હોય છે કે તમે સર્વિંગ પર કેટલું કામ કરો છો, કારણ કે જે બધી જ સર્વિંગની વસ્તુઓ છે એમાંની મોટા ભાગની જો તમે રેડી લઈ લો અથવા એવી લઈ લો કે જે ઇઝીલી થઈ જાય, તો ફાઇનલી એવું લાગે કે બહુ જ ફ્રી થયા, બહુ જ કામ જલ્દી પતી ગયું. એની સાથે અસોર્ટેડ ફ્રૂટ્સ બહુ સરસ જાય છે, કેક, બ્રાઉની છે, માર્શમેલો છે, એ બધા બહુ જ સુપર જાય છે. અને આ બધામાં મહેનત બહુ જ આજી કરવાની નથી. હવે શું કરીએ? સર્વ કરીએ. આ તો વેલેન્ટાઇન પાર્ટી માટેનું જ ફોન્ડ્યુ સર્વિંગ છે. હાર્ટ શેપ પરફેક્ટ. ફોન્ડ્યુ પોર કરીએ. યસ. અત્યારે થોડું પતલું છે, પણ જેમ જેમ ફોન્ડ્યુ પોટ પર હીટ અપ થશે એ સ્લાઇટલી થિકન થતું જશે. બરાબર. એની સાથે ફ્રૂટ સર્વ કરીએ. હા, સ્ટ્રોબેરી પહેલા. સ્ટ્રોબેરી બધાની ફેવરેટ. યસ. અને એની સાથે બહુ જ ફાઇન જાય છે. કેકના પીસીસ છે. ચોકલેટ સ્પોન્જ લે છે અત્યારે. હા, બ્રાઉની બી લઈ શકે. આ બધું આપણી ચોઈસ પ્રમાણે લઈ શકે. હા હા. કીવી લઈએ છે. પણ ખાલી તમે એ આઈડિયા થોડો આપજો કે બીજું શું સર્વ કરી શકાય આની સાથે. હા, ફ્રૂટ્સ બીજા કયા સારા લાગે? સ્ટ્રોબેરી, કીવી, મેંગો સરસ લાગે, પાઈનેપલ ફાઇન લાગે, ઇવન બિસ્કિટ્સ સરસ લાગે છે. કોઈ પણ? હા, સ્વીટ સ્વીટ બિસ્કિટ્સ અને ઇવન ચીઝ ના ક્યુબ્સ બી સરસ લાગે છે. ઓ, હેવી થઈ જાય. અહીંયા બિસ્કિટ્સ લીધા છે. હા, સ્ટ્રોબેરી ને ચોકલેટ થી કોટ કરીને ગાર્નિશ કર્યું છે. ને ફોક માં લગાડી. ઉપર શું લગાડ્યું છે? ચોકલેટ ની ઉપર વ્હાઇટ ચોકલેટ ના ડોટ્સ કર્યા છે. ઓહો, ઉજેરવટ ભર્યું કામ કર્યું છે. અ સિલ્કી ઓરેન્જ ફોન્ડ્યુ રેડી ટુ સર્વ. અને તમે કહ્યું એમ એની સાથે બીજી બધી વસ્તુઓ પણ સર્વ કરી શકાય, બીજા ફ્રૂટ્સ કે બિસ્કિટ્સ પણ સારા લાગે. હા, એ બધું આપણી ચોઈસ ઉપર છે, એટલે એની સાથે સર્વ. અને ઓફકોર્સ અવેલેબિલિટી. યા. સિલ્કી ઓરેન્જ ફોન્ડ્યુ બનાવવા માટે જોઈશે નોન ડેરી ક્રીમ 1/2 કપ, વ્હાઇટ ચોકલેટનું છીણ 1/2 કપ, ઓરેન્જ ઝેસ્ટ 1 ટીસ્પૂન, ઓરેન્જ જ્યુસ 3 ટેબલસ્પૂન, ઓરેન્જ ઇમલ્ઝન 2-4 ટીપા, બટર 1/2 ટીસ્પૂન. સર્વિંગ માટે સ્ટ્રોબેરી, ચોકલેટ સ્પોન્જ કેકના ટુકડા, કીવી, બિસ્કિટ્સ, સ્ટીક કરેલી સ્ટ્રોબેરી. સિલ્કી ઓરેન્જ ફોન્ડ્યુ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક પેનમાં નોન ડેરી ક્રીમ લઈ તેમાં વ્હાઇટ ચોકલેટનું છીણ ઉમેરી ચોકલેટ ઓગળે ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ તેમાં ઓરેન્જ ઝેસ્ટ, ઓરેન્જ જ્યુસ, ઓરેન્જ ઇમલ્ઝન અને બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ફોન્ડ્યુ તૈયાર કરો. હવે ફોન્ડ્યુને સર્વિંગ બાઉલમાં લઈ સ્ટ્રોબેરી, ચોકલેટ સ્પોન્જ કેકના ટુકડા, કીવી, બિસ્કિટ અને સ્ટીક કરેલી સ્ટ્રોબેરી સાથે સર્વ કરો. તો તૈયાર છે સિલ્કી ઓરેન્જ ફોન્ડ્યુ. દીપ્તિબેન, ફોન્ડ્યુ પછી એની સાથે બીજું શું બનાવીએ છીએ? હાર્ટી ટ્રીટ્સ. અચ્છા, એટલે આ બંને વસ્તુ એક જ પાર્ટીમાં એક જ મેનુમાં સર્વ કરી શકાય એવી છે કે અલગ અલગ કરી શકાય? ડિઝર્ટ છે અને પેલું ફોન્ડ્યુ છે, તો ઇન ધ બિગિનિંગ ઓલસો ખાઈ શકાય અને મિડલ ઓફ ધ પાર્ટી કે એન્ડ ઓફ ધ પાર્ટી ભી ખાઈ શકાય. અને આમ પણ એ તો થ્રુ આઉટ ધ પાર્ટી તો સાઈડમાં હોય જ, ચાલ્યા જ કરે. ચલો આ ડિઝર્ટ માટેની સામગ્રી કહી દો. એની માટે ફ્રેશ ક્રીમ લીધું છે, ચીઝ સ્પ્રેડ છે, હંકર છે, બિસ્કિટ્સ છે, ચોકલેટ છે અને કોફી કોન્કોક્શન બનાવી. ઓકે, અને ટાઈમ કેટલો આપીશું? 5-7 મિનિટ્સ. વેરી ક્વિક, વેરી ક્વિક. ચલો સ્ટાર્ટ કરીએ. યા. સૌથી પહેલા આપણે કોફી કોન્કોક્શન બનાવીએ છીએ. એની માટે આપણે
બે થી ત્રણ ટેબલ સ્પૂન પાણી લઈશું. ગેસ ઓન કરવાનો છે? હા, ગેસ ઓન. વેલેન્ટાઇન ડે મારા હિસાબે એક દિવસ ના સેલિબ્રેટ થવું જોઈએ, ઇટ શુડ બી ચેરિશ્ડ એવરી ડે. હા, એ વાત સાચી છે. પણ એવું થાય કે કોઈ વસ્તુ માટે જ્યારે કોઈ એક દિવસ ફિક્સ કરીએ ને ત્યારે સેલિબ્રેશન થાય જ થાય. પેલું દરરોજ તો પછી ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય કે આજે તો કાલે વેલેન્ટાઇન ડે હતો ને આજે વેલેન્ટાઇન ડે. અને ઘણી વખત ફિલિંગ્સ આપણે એક્સપ્રેસ ના કરતા હોઈએ, પણ એ એક દિવસ એવો છે કે બધા જ એક્સપ્રેસ કરતા હોય, થ્રુ કાર્ડ્સ, થ્રુ ડિશિસ કે ફ્લાવર્સ કે વોટએવર. એટલે બહુ પરંપરાઓની દ્રષ્ટિએ ન જોઈએ તો ફોર અ ચેન્જ બહુ જ સારી વસ્તુ છે કે તમે રૂટીન લાઈફમાં જો તમારા પાર્ટનર આગળ તમારી ફિલિંગ એક્સપ્રેસ ન કરતા હો કે પછી એની સાથે સારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ ન કરતા હો, તો ઇટ્સ અ ગુડ રીઝન ફોર ધેટ. અને નોટ ઓન્લી યોર હસબન્ડ કે યોર સ્પાઉસ, પણ મને લાગે છે કે એક હ્યુમન બીંગ તરીકે ભગવાને આપણને દિલ આપ્યું છે, તો વી શુડ લવ એન્ડ રિસ્પેક્ટ ઈચ અધર્સ ફિલિંગ. વેરી ટ્રુ. અને આઈ થિંક એક એવો સ્પેશિયલ ડે છે કે જ્યારે તમારી આજુબાજુના દરેક લોકોને તમે સ્પેશિયલ થેન્ક્સ કરી શકો અને એમની માટેનું રિસ્પેક્ટ અથવા તો લાગણી એમને બતાવી શકો. ફ્રેન્ડ્સ હોય, આ છોકરાઓ હોય, ઇવન ઓલ્ડ પીપલ, પેરેન્ટ્સ હોય, એમને બી આપણે થેન્ક્સ કહી શકીએ એન્ડ વી કેન એક્સપ્રેસ અ લોટ. એટલે આપણે એવું માનીએ કે શું ફેર પડે છે હવે, પણ ના, ઇટ મેટર્સ. ઇટ મેટર્સ અ લોટ. પાણી ગરમ થઈ ગયું છે, એમાં હાફ ટીસ્પૂન જેટલું કોફી પાવડર એડ કર્યા છે. અને એમાં ડાર્ક ચોકલેટ એડ કરીએ છીએ, મેલ્ટેડ ડાર્ક ચોકલેટ. એ અરાઉન્ડ 3 ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું. બરાબર. ગેસ ઓફ કરી દે. ચોકલેટ ઓલરેડી મેલ્ટેડ છે એટલે બહુ વધારે સમય એને રાખવાની જરૂર નથી. એને માઇક્રોવેવમાં બી આપણે કરી શકીએ. યસ, આ સરસ મિક્સ થઈ ગયું છે. એને એક બોલમાં ટ્રાન્સફર કરીએ. આ કોફી કન્કોક્શનને થોડું ઠંડુ થવા દઈએ. ઓકે. કોફી કન્કોક્શન ઠંડુ થાય ત્યાર સુધી આપણે એનું સ્ટફિંગ રેડી કરી લઈએ. રાઈટ. એની માટે હંગ કર્ડ લીધું છે 1 ટેબલસ્પૂન જેટલું, ચીઝ સ્પ્રેડ 1 ટેબલસ્પૂન જેટલું એડ કરીશું, અને ફ્રેશ ક્રીમ છે એ 3 ટેબલ સ્પૂન એડ કરીએ છે. અચ્છા, આ વ્હીપ્ડ છે? હા, વ્હીપ્ડ ક્રીમ છે. એની સાથે આઈસિંગ સુગર એડ કરીએ છે 1 ટીસ્પૂન જેટલું. એને સરસ બીટ કરી લઈએ. યસ. અને એને હવે આપણે પાઇપિંગ બેગમાં ભરી લઈએ. હા. રેડી છે. કોફી કન્કોક્શન ઠંડુ થઈ ગયું છે. હા. એની અંદર બિસ્કિટ્સ ને ડિપ કરીશું. એમાં કેક બી લઈ શકાય. એની બિસ્કિટ્સ વિલ ડુ. અત્યારે ગળ્યા બિસ્કિટ લઈએ છીએ, પણ ખાંડવાળા. હા, કોઈ બી ફ્લેવર લઈ શકાય એમાં. એને ફ્રીજમાં સેટ કરવા મૂકીએ. લગભગ કેટલી વારમાં થઈ જશે? 5 મિનિટ.
બિસ્કિટ્સ ઠંડા થઈ ગયા છે, એને હવે આપણે સ્ટફિંગ કરીએ. જે મિશ્રણ રેડી કરીને પાઇપિંગ બેગમાં ભરીને રાખ્યું છે એ જ લઈએ છે. હા, અચ્છા, એનાથી બોર્ડર કરીએ છે? ના, એને ખાલી ફિલઅપ જ કરવાનું છે અત્યારે. ઓકે, કોઈ પણ રીતે. હા, સેકન્ડ બિસ્કિટ પ્લેસ કરીએ. અચ્છા, સેન્ડવિચ કરીએ છે એની. હા, લેયર્સ કરીએ છે. ઓકે, અને સારું એવું લઈએ છે સ્ટફિંગ પણ. હા, એની ઉપર સ્ટ્રોબેરીના સ્લાઈસીસ મૂકીશું. પ્રોસેસ બહુ જ ઈઝી છે. ખાલી એકવાર જોયેલી હોય, આમ આંખ નીચેથી પસાર થઈ હોય તો પણ બનાવી શકાય એવું છે. અને કોઈ બી બનાવી શકાય. હા હા, ઈઝીલી. સ્ટ્રોબેરીના લેયર પછી ફરી એક બિસ્કિટ મૂકીશું. અને તો ખાસું મોટું બાઈટ બનશે. હા, એની ઉપર કીવી લગાડ્યા. એમાં ડ્રાય ફ્રૂટ્સ બી લગાડી શકીએ આપણે, અને કમ્પોટ લગાવવું હોય, જેમ લગાડવું હોય તો બી લગાડી શકીએ. કોફી સ્પ્રિંકલ કરીશું ઉપર. હા, સિરપના કારણે એક ટેસ્ટ તો છે જ કોફીનો, અને વધારે સ્ટ્રોંગ કરીએ છે. હા, ઉપરના બિસ્કિટને પૂરેપૂરું કવર કરીએ છે કોફીથી. હા, અને એને ગાર્નિશ કરીશું થોડું કોર્નર પર. આ સુગર પેસ્ટના રોઝિસ બનાવેલા છે. ઓકે, એ મૂકીએ. રેડી છે, એને સર્વ કરીએ. હા, સર્વિંગ પ્લેટમાં ઓલરેડી ઘણું બધું ડેકોરેશન છે. હા, સ્પેશિયલ ડેકોરેશન ફોર અ સ્પેશિયલ ડે. ઓફ કોર્સ. રેડી છે હાર્ટી ટ્રીટ્સ. બહુ જ એક્ચ્યુઅલી યુ કહેવાય કે વધારે મોટું છે બાઈટ, અને ખાવાનું કઈ રીતે ડિસમેન્ટલ કરીને તો નહીં જ ખાવું ગમે. ના, એ થોડાક બિસ્કિટ સોફ્ટ થઈ ગયા છે કોફી કન્કોક્શન થી, તો એના લેયર્સ કટ કરી શકાય છે. ઓકે, ફાઇન, એટલે ઈઝીલી હવે ટ્રીટેબલ થઈ ગયા છે બિસ્કિટ અટિયરમાં. હાર્ટી ટ્રીટ્સ બનાવવા માટે જોઈશે કોફી પાવડર 1/2 ટીસ્પૂન, મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ 3 ટેબલસ્પૂન, પાણી 2-3 ટેબલસ્પૂન, સ્ટફિંગ બનાવવા માટે હંગ કર્ડ 1 ટેબલસ્પૂન, ચીઝ સ્પ્રેડ 1 ટેબલસ્પૂન, વ્હીપ ક્રીમ 3 ટેબલસ્પૂન, આઈસિંગ સુગર 1 ટીસ્પૂન, ખાંડવાળા બિસ્કિટ 4 નંગ, સ્ટ્રોબેરીના ટુકડા 2-3 નંગ, કીવીના ટુકડા 1 નંગ. ગાર્નિશિંગ માટે સુગર પેસ્ટના ફ્લાવર્સ, ડાર્ક ચોકલેટના ડેકોરેશન્સ. હાર્ટી ટ્રીટ્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેમાં કોફી પાવડર, મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ ઉમેરો અને મિક્સ કરો. તેને એક બાઉલમાં કાઢી લો. હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં હંગ કર્ડ, ચીઝ સ્પ્રેડ, વ્હીપ ક્રીમ અને આઈસિંગ સુગર મિક્સ કરીને તેને પાઇપિંગ બેગમાં ભરી લો. હવે ખાંડવાળા બિસ્કિટને કોફીના મિશ્રણમાં ડીપ કરી પ્લેટમાં લઈ ફ્રીજમાં 5 મિનિટ માટે સેટ થવા દો. સેટ થઈ જાય ત્યારબાદ બિસ્કિટને સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર સ્ટફિંગની બોર્ડર કરો. તેના પર બીજું બિસ્કિટ મૂકી ફરીથી સ્ટફિંગ મૂકી સ્ટ્રોબેરીના ટુકડા મૂકો. તેના પર ત્રીજું બિસ્કિટ મૂકી સ્ટફિંગ સ્પ્રેડ કરી ઉપર કીવીના ટુકડા મૂકી ચોથા બિસ્કિટ વડે કવર કરી લો. હવે તેના પર કોફી પાવડર સ્પ્રેડ કરી કોર્નર પર સ્ટફિંગનું ડ્રોપ મૂકી સુગર પેસ્ટના ફ્લાવરથી ગાર્નિશ કરો અને ડાર્ક ચોકલેટના ડેકોરેશન સાથે સર્વ કરો. તો તૈયાર છે હાર્ટી ટ્રીટ્સ. ફેબ્રુઆરી વાનગી સ્પર્ધા વિશેની માહિતી તો છે ને તમારી પાસે?
ન હોય તો ચિંતા ના કરો, અત્યારે આપી દઈએ. અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ ફેબ્રુઆરી વાનગી સ્પર્ધા. ફેબ્રુઆરી વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે એક એવી વાનગીની રીત લખી મોકલવાની છે જેમાં પાલક, કેપ્સિકમ, બ્રેડ અને ટમેટાનો મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. તેની સાથે અન્ય સામગ્રીઓ જરૂરિયાત પ્રમાણે વાપરી શકો છો. તો બસ તમે તમારી શ્રેષ્ઠ વાનગીની રીત લખી મોકલો અને સાથે તમારું નામ, સરનામું, ફોન નંબર અને ફોટોગ્રાફ પણ મોકલી આપો. ચૂંટાયેલી બેસ્ટ 3 રેસિપીઝ માટે ગૃહિણીઓ મેળવશે આકર્ષક ગિફ્ટ. યાદ રહે કે તમારી એન્ટ્રી મોકલવાની એટલે કે રેસિપી મોકલવાની છેલ્લી તારીખ છે 17 ફેબ્રુઆરી. એ માટે અમારું સરનામું નોંધી લો. રસોઈ શો ફેબ્રુઆરી વાનગી સ્પર્ધા, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો, 4 રસ્તા, બોડકદેવ, અમદાવાદ, 380015. અને અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો સ્પર્ધા @etv.co.in. ભાઈ આજે પણ આપણે શીખવાની છે ગાજરમાંથી બનતી 2 મજેદાર વાનગીઓ. અને આજે શીખવાની છે કુકિંગ એક્સપર્ટ હિના ગૌતમ પાસેથી. હિનાબેન, તમારી કેરેટ કેક તો બહુ જ ફેમસ છે મને ખબર છે, પણ કેરેટમાંથી આજે તમે શું શીખવવાના છો દર્શકોને? આજે આપણે એક સિમ્પલ બેકડીશ જેવું જેને કહી શકીએ, કેરેટ કેબેજ ઓગ્રેટિન. અચ્છા, એટલે ઓગ્રેટિનનો જ એક પ્રકાર, એનો એક અલગ વર્ઝન કહી શકાય. સામગ્રી કહી દો. સામગ્રીમાં કેરેટ છે, કેબેજ છે અને ચીઝ સોસ બનાવવા માટે દૂધ, કોર્નફ્લોર, બટર, ચીઝ, સોલ્ટ, પેપર અને પેપરિકા. અચ્છા, એટલે વેજીટેબલમાં ખાલી કોબી અને ગાજર વેજ. યસ, એ મેઈન જે છે સ્ટફ આપણે કેરેટ જ લઈ રહ્યા છીએ એટલા માટે. રાઈટ, કેટલી વારમાં રેડી થશે? બેક ડીશ છે. હા, એટલે 10-1 મિનિટ ખાલી. કરીએ સ્ટાર્ટ? યસ, પહેલા ગેસ ઓન કરી. કેરેટ અને કેબેજને થોડુંક સાંતળી લેવાનું છે, સોતે કરી લેવાનું છે. ઇટ્સ વેરી ઇઝી, બહુ જ સિમ્પલ અને ઇઝી છે, છતાં આપણે કેરેટનો એમાં બહુ સારી રીતે યુઝ કરી શકીએ છીએ. આમ તો કેરેટ આમ વર્સેટાઈલ કહેવાય ને, એવું રૂટ વેજીટેબલ, બહુ જ વર્સેટાઈલ, કે બધામાં વાપરી શકો તમે, સૂપથી શરૂ કરીને સૂપ ટુ ડેઝર્ટ, ડેઝર્ટ એવરીથિંગ એવરીથિંગ. અને ઓરેન્જ, રેડ બંને આવે છે. અત્યારે રેડની સિઝન છે એટલે આપણે રેડ કેરેટ્સ લઈએ છીએ. આપણે બહુ ટૂંકા ગાળા માટે રેડ મળતા હોય છે, એવું થાય કે એટલા ટાઈમમાં એનો પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ. બંનેની ક્વોન્ટિટી કેટલી કેટલી છે? ક્વોન્ટિટી કેરેટની થોડીક વધારે છે અને કેબેજની ઓછી છે. લગભગ 1-1.5 કપ જેટલો કેરેટ છે છીણેલું, ઓકે, અને 1 કપ જેટલી કેબેજ છે. પણ આ અત્યારે જે રેડ કેરેટ્સ હોય છે એ ગોઝ વેલ વિથ કેબેજ. અચ્છા, એ બંનેનું કોમ્બિનેશન સારું હોય લાગે છે, એકદમ મીઠા હોય છે, લાલ મીઠા હોય છે. અને ચડવા દેવાના છે કે કેટલા શેકવાના? ના, 1 મિનિટ માટે જ કરવાનું છે. જસ્ટ બટરનું ગ્લેઝ એની ઉપર થઈ જાય અને થોડુંક સોફ્ટ થઈ જાય. હવે ગેસ બંધ કરી લઈએ. હા, એક બોલમાં કાઢી લઈએ. હવે એને એક સાઈડમાં મૂકી દઈએ. ગેસ ઓન કરી હવે વ્હાઈટ સોસ બનાવીશું. ઓકે, બટર લઈએ છીએ 2 ટેબલસ્પૂન જેટલું. બટર મેલ્ટ થાય એટલે કોર્નફ્લોર ઉમેરીશું. ઓકે, અચ્છા, કોર્નફ્લોરથી વ્હાઈટ સોસ બનાવીએ? હા, કોર્નફ્લોરથી. કોર્નફ્લોર પણ લગભગ 2 ટેબલસ્પૂન જેટલો લઈએ છીએ, જેટલું બટર હોય. હવે એમાં દૂધ ઉમેરીશું. કેટલું લીધું છે? 2 કપ જેટલું દૂધ લઈએ છીએ. ઇઝીલી સરસ રીતે મિક્સ થઈ ગયું. લમ્પ્સનો પણ પ્રોબ્લેમ નથી થતો. સ્ટર કરતા કરતા જ દૂધ ઉમેરીએ ને તો નહીં થાય. એટલે જો થોડું ધ્યાન રાખીએ તો બનાવી જ શકાય સરસ રીતે. દર વખતે બ્લેન્ડર ફેરવવું જ એવું જરૂરી નથી થતું.
હવે ક્યાં સુધી ગરમ થવા દઈએ છે? થિકનિંગ થાય ત્યાં સુધી અને સતત હલાવતા રહેવાનું. હા હા, લગભગ 3-1 મિનિટમાં થિકનિંગ થતું હોય છે યુઝ્યુઅલી કોર્નફ્લોરમાં. સોસ થિક થઈ ગયો છે? યસ. અચ્છા, આટલો જ કરવાનો છે? હા. સોલ્ટ ઉમેરીશું. કેબેજ અને કેરેટ છે એટલે એના બાદનું પણ ઉમેરીશું. અચ્છા, આમાં જ ઉમેરી દઈએ છીએ. પેપર પાવડર 1/2 ટીસ્પૂન અને ક્રીમ 2 ટેબલસ્પૂન જેટલી લઈશું. કયું લઈએ છે આ ક્રીમ? ડેરી ક્રીમ છે. અચ્છા, ઘરની મલાઈ લેવાય આમાં? હા, ડેફિનેટલી, કારણ કે ગરમ જ થવાનું છે. ઓલરાઈટ. હવે ગેસ બંધ કરી લઈએ. એમાં કેબેજ અને કેરેટ ઉમેરીશું. ગ્રીઝિંગ કરી લઈએ ટ્રેને. ઓગ્રેટિનમાં સામાન્ય રીતે બીજા જે શાક લેતા હોઈએ છે એમાંના કોઈ આમાં લેવાય? કોમ્બિનેશનમાં સારા લાગે? લઈ શકાય, પણ ઓગ્રેટિન તો આપણે બનાવતા જ હોઈએ છીએ. આજે કેરેટ સ્પેશિયલ છે એટલે આપણે કેરેટનું પ્રોમિનન્સ વધારે રહે. ઓકે, બીજા વેજીટેબલ્સ લઈશું તો અગેઇન બધાનું ઇક્વલ એ થઈ જશે, એટલે આપણે આજે કેરેટને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ. હવે આ પોર કરી દઈએ આમાં. અને કેરેટ જેટલું કોબીજ સાથે સારું લાગે છે એટલું બીજા કોઈ વેજીટેબલ સાથે લાગે, એટલે કોબીજને રિપ્લેસ કરાય? હા, કોલીફ્લાવર પણ નાખી શકાય એની અંદર. હા, પછી ગ્રીન પીસ, વટાણા પણ નાખી શકાય. અને આ બધા જ એવા શાક છે, કોલીફ્લાવર કે વટાણા કે બધા આ સીઝનમાં ફ્રેશ મળતા હોય છે? ફ્રેશ મળતા હોય છે, રાઈટ. ગ્રેટેડ ચીઝ છે, એમાં પેપ્રિકા પાવડર મિક્સ કરીશું. ઓકે, 1 ટીસ્પૂન જેટલું પેપ્રિકા મિક્સ કરીએ છે. એટલે અલગથી સ્પ્રિંકલ કરી એની બદલે ચીઝમાં જ મિક્સ કરી દઈએ છે? અલગથી કરવાથી ઘણી વખત એવું બને છે કે ઉપરનું જે ગ્રીલિંગ હોય એનાથી બળી જાય. હા, અને એકદમ પેલું બ્લેક થઈ જાય, ફ્લેક્સ જ ઉપરના. એટલે ચીઝની સાથે મિક્સ કરી દઈએ, અથવા તો એને ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરી અને પછી ઉપર તમે મૂકી શકો. હવે આની ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. પ્રોસેસિંગ, કુકિંગ ચીઝ પણ લઈ શકો. અત્યારે આપણે પ્રોસેસિંગ. અને એ કેટલું છે? એ લીધું છે 1/2 કપ ગ્રેટેડ. હવે એને ઓવનમાં મૂકીએ. હા, લગભગ 200 ટેમ્પરેચર ઉપર 5-6 મિનિટ માટે એને ગ્રીલ કરીશું. 5-6 મિનિટમાં થઈ જશે? યસ. એક ન્યુટ્રિશિયસ પણ ઇઝી એવી ડીશ રેડી છે, કેરેટ કેબેજ ઓગ્રેટિંગ ટુ સર્વ. યસ. અને ટોમેટો કેચઅપ જેને આની જોડે ભાવતો એ લઈ શકે, રાઈટ? હા, લઈ શકે, પણ આને કેરેટનું ઇટસેલ્ફ સ્વીટનિંગ છે ને, તો ટેસ્ટ વિધાઉટ કેચઅપ પણ બહુ સરસ. અચ્છા, એટલે પ્રિફરેબલ વિધાઉટ કેચઅપ. યસ. કેરેટ કેબેજ ઓગ્રેટિન બનાવવા માટે જોઈશે બટર 1 ટીસ્પૂન, છીણેલું ગાજર 1/2 કપ, છીણેલી કોબીજ 1 કપ, પેપ્રિકા 1 ટીસ્પૂન, વ્હાઇટ સોસ બનાવવા કોર્નફ્લોર 2 ટેબલસ્પૂન, દૂધ 2 કપ, મીઠું સ્વાદ મુજબ, પેપર પાવડર 1/2 ટીસ્પૂન, ડેરી ક્રીમ 2 ટેબલસ્પૂન, બટર 2 ટેબલસ્પૂન,
છીણેલું ચીઝ અડધો કપ, કેરેટ કેબેજ ઓગ્રીટીન બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં બટર મૂકી એમાં છીણેલું ગાજર અને છીણેલી કોબીજ લઈને સાતળી લો. તેને એક બાઉલમાં કાઢી લો. વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર લઈ તેમાં કોર્નફ્લોર અને દૂધ ઉમેરો. થોડું થીક થાય ત્યાં સુધી ઉકળવા દો અને ત્યારબાદ તેમાં મીઠું, મરી પાવડર અને ડેરી ક્રીમ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સાંતળેલા ગાજર અને કોબીજ ઉમેરી બરાબર હલાવી લો. હવે બટરથી ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે લઈ તેમાં મિશ્રણને પાથરી તેમાં પેપરિકા મિક્સ કરેલું છીણેલું ચીઝ પાથરો અને આ બેક ડીશને અવનમાં 200 ડિગ્રી ટેમ્પરેચર ઉપર 5 થી 6 મિનિટ માટે બેક થવા દો. બેક થઈ જાય ત્યારબાદ સર્વ કરો. તો તૈયાર છે કેરેટ કેબેજ ઓગ્રીટીન. હિનાબેન, બેક ડીશ એક તૈયાર કરી, બીજું શું છે? સૂપ. સૂપ બનાવીએ છે. ચલો, હેલ્ધી કેરેટ માંથી હેલ્ધી સૂપ. શું નામ છે સૂપનું? કેરેટ જિંજર સૂપ. ઓકે. અને સામગ્રી? સામગ્રીમાં કેરેટ છે, જિંજર છે, ગાર્લિક, ઓનિયન, સોલ્ટ, પેપર એન્ડ ક્રીમ. ઓકે, ચલો સ્ટાર્ટ કરી દઈએ. સ્યા, એક ચમચી બટર લઈશું. બટર ગરમ થાય એટલે એમાં ગાર્લિક 1/2 ટીસ્પૂન જેટલું લઈશું. જિંજર 1 ટીસ્પૂન લઈએ છીએ. ઓકે, મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સેકન્ડ એટલા માટે. ઓનિયન 2 ટેબલ સ્પૂન જેટલી લઈશું, સ્લાઇસ કરેલી. યસ. જિંજર ગાર્લિક ખાસ શેકાવા દેવાના છે. ગાજર માટે એવું કહેવાય કે એમાં બહુ બધા સત્વ રહેલા હોય, વિટામિન એ ને બીજું ઘણું બધું, પણ એમાં ઓરેન્જ કે યલો કે રેડ કયું કેરેટ વધારે બેટર કહેવાય એના ગુણ પ્રમાણે જોઈએ તો? ના, કેરેટ ઇટ્સ આપણે પહેલા વાત થઈ એ પ્રમાણે એક રૂટ વેજીટેબલ છે, એટલે એમાં ઇટ કન્ટેન્સ મેઇનલી એમાં ફાઈબર વધારે હોય છે. જેટલું હાર્ડ કેરેટ હોય એટલા ફાઈબર એમાં વધારે હોય, સોફ્ટ કેરેટ હોય એટલું થોડું ફાઈબરનું પર્સન્ટેજ વેરી થાય. પણ જ્યારે એને તમે કુક કરો ત્યારે એનું જે ફાઈબરનું પર્સન્ટેજ જે છે એની પેલેટેબિલિટી, ડાયજેસ્ટેબિલિટી એ વધે છે. બિલકુલ. એટલે 3%થી અપ ટુ 39% સુધી એને તમે લઈ જઈ શકો છો. અચ્છા. હા, ડાયજેસ્ટેબિલિટી એની ફાઈબરની, નહીં તો ઇટ્સ અ વેસ્ટફુલ ફાઈબર. એમાંથી તમને વિટામિન, મિનરલ્સ, પ્રોટીન જે કંઈ મળવાનું એ મળી જાય, પણ પછી એ ફાઈબર વેસ્ટ થાય છે. પણ એ ફાઈબરનું પ્રમાણ વધારવા માટે યુ હેવ ટુ કુક. એટલે કેરેટ લેવાનું, કોઈ પણ લેવાનું પણ કુક કરેલું લેવાનું વધારે સારું. યસ. અને અત્યારના જે વિન્ટરના રેડ કેરેટ છે એ થોડા સોફ્ટ હોય છે, મોઇસ્ચરનું પ્રમાણ વધારે હોય છે એમાં, અને યલો કેરેટ થોડા હાર્ડ હોય છે. નોર્મલ એક માન્યતા એવી હોય કે જેટલું કાચું લઈએ શાકભાજી ને બધું એટલું વધારે સારું, બધું સેલેડ બધા વધારે ખાય, પણ કયું એમ, પણ કુક કરેલું પણ એટલું જરૂરી, કુક કરેલું એટલા માટે જરૂરી છે કે નહીં તો ગેસ્ટ્રાઇટિસ થાય. અચ્છા. ફાઈબર જે જો તમે વધારે પ્રમાણમાં લઈ લો તો એનાથી ગેસ્ટ્રાઇટિસ થાય, એટલે એનામાં એટલે એને થોડા ડાયજેસ્ટિવ અને પેલેટેબલ બનાવવા માટે પણ આઈધર સ્ટીમ કરો, આઈધર રોસ્ટ કરો, કંઈ પણ કરવું જરૂરી છે. ઇવન યુરોપિયન કન્ટ્રીઝમાં તો જે કેરેટ છે એ કાચા સેલેડમાં ભલે ખાઈએ, પણ અધરવાઇઝ એને બોઇલ કરીને જ કેરેટ, આખું કેરેટ, કુક કેરેટ, આખું કેરેટ હોય એની ઉપર તમે કોઈ પણ સિરપ, એની ઉપર ડેઝર્ટની જેમ સિરપ મૂકો, ક્રીમ મૂકો, કંઈ પણ, પણ આખા કેરેટને સ્ટીમ કરીને કે બોઇલ કરીને પછી ખાતા હોય. હવે તો એને ઇઝીલી માઇક્રો કરવાનો ઓપ્શન પણ છે આપણી પાસે. માઇક્રો બહુ જ હેન્ડી ઓપ્શન છે, બહુ જ ઇઝી ઓપ્શન. સાચી વાત. થોડુંક પાણી ઉમેરીશું સોફ્ટનિંગ કરવા માટે. યુરોપિયન કન્ટ્રીઝની તમે વાત કરી તો આઈ થિંક લગભગ ઘણી બધી ડિશની સાથે ગ્લેઝ્ડ કેરેટ તો એ લોકો સર્વ કરી જ દે. યસ. કેરેટ એક કોર્સમાં પણ આખું સર્વ કરતા હોય છે એ લોકો. દે ટેક, અને બધાના મોટા ભાગે બધાના ઘરે જ એ લોકો એનું ફાર્મિંગ તો ના કહેવાય, પણ પોતાની જરૂરિયાત પ્રમાણે કિચન ગાર્ડનમાં એ લોકો કેરેટ્સ મૂકતા જ હોય છે. ઇવન આનો જે ગ્રીન પાર્ટ હોય એ પણ એડિબલ છે.
આપણે ખાતા નથી પણ એને પણ તમે ભાજી તરીકે ખાઈ શકો છો. કોઈવાર હવે એ પણ ટ્રાય કરીશું. ટ્રાય કરી લેવાનું. હવે થોડું સોફ્ટનિંગ થઈ જાય એટલે ગેસ બંધ કરી લઈએ. હવે એક બોલમાં કાઢી લઈએ. સેજ વરાળ નીકળી જાય એટલે એને મિક્સીમાં બ્લેન્ડ કરીશું. હા, થોડું ઠંડુ થવા દઈએ. થોડું પાણી અત્યારે જ ઉમેરી દઈએ એટલે ઠંડુ થઈ જાય. આમાં આપણે વેજીટેબલ સ્ટોક પણ લઈ શકીએ ઓર કોકોનટ ક્રીમ પણ લઈ શકો, કોકોનટ મિલ્ક એ પણ લઈ શકો પાણીની જગ્યાએ. તમે ગાજરની સાથે કોકોનટ, ઇટ ગોઝ વેલ. સરસ લાગે છે. યસ, ઇટ ગોઝ વેલ. પણ એ યલો કેરેટ સાથે વધારે જાય છે રાધર ધેન રેડ વન. એટલે અત્યારે પાણી લઈએ છે, રેડ કેરેટ છે. યસ, હવે મિક્સીમાં બ્લેન્ડ કરી લઈએ. બોલમાં કાઢી લઈ. ગેસ ઓન કરીએ. એક પોટમાં લઈશું. થોડું પાણી ઉમેરીશું કન્સિસ્ટન્સી પ્રમાણે. અત્યારે તો એકદમ થીક પેસ્ટ છે એટલે પ્યોરી છે. હા, ખસ્સું ઉમેરવું પડે. કેવી થીકનેસ રાખવાની છે આની? એટલે એકદમ પતલો કરવાનો કે થોડો આ રીતે થીક જ હોય છે? થીક રાખવાનો છે બીકોઝ આપણે આમાં કોઈ બાઇન્ડર નથી એડ કરતા. અચ્છા, હા, ગાજર ઇટસેલ્ફ રૂટ છે એટલા માટે. સીઝનિંગ કરીએ. સોલ્ટ ટુ ટેસ્ટ, પેપર ટુ ટેસ્ટ. હવે 2-3 મિનિટ માટે એને ઉકળવા દઈશું. ઓકે, અને એક સરસ મજાનો સૂપ તૈયાર થાય છે. જોવાનું એ છે કે ઉકળી ગયો છે કે નહીં. હિનાભાઈ, સૂપની શું છે પરિસ્થિતિ? યસ, ઇટ્સ રેડી ટુ સર્વ. ગેસ બંધ કરી દઉં. હા, હવે એની પર ક્રીમ મૂકીશું. હા, અને થોડીક કોથમીર. કેરેટ જિંજર સૂપ ઇઝ રેડી ટુ સર્વ. શિયાળા માટે પરફેક્ટ સૂપ છે. મજા આવશે શિયાળામાં. કેરેટ જિંજર સૂપ બનાવવા માટે જોઈશે બટર 1 ટીસ્પૂન, સમારેલું લસણ 1/2 ટીસ્પૂન, આદું 1 ટીસ્પૂન, સ્લાઈસ કરેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, બાફેલા ગાજર 1 કપ, મીઠું સ્વાદ મુજબ, મરી 1/2 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે ક્રીમ, કોથમીર. કેરેટ જિંજર સૂપ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં સમારેલું લસણ, આદું, સ્લાઈસ કરેલી ડુંગળી લઈને સાંતળી લો. તેમાં બાફેલા ગાજર ઉમેરી પાણી નાખી ઉકળવા દો. ત્યારબાદ આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો અને તેમાં પાણી ઉમેરી થોડું ઠંડુ થાય ત્યારબાદ મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો. ક્રશ કરેલા મિશ્રણને એક બાઉલમાં કાઢો.
હવે એક સોસપેનમાં આ મિશ્રણને ઉમેરી તેમાં પાણી નાખી મીઠું અને મરી પાવડર ઉમેરી 2-3 મિનિટ માટે ઉકળવા દો. સૂપ તૈયાર થઈ જાય ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે કેરેટ જિંજર સૂપ. આ રસોડાને તમે તમારું માનો છો અને એટલે જ તમારા અભિપ્રાયો અમે હંમેશા આવકારીએ છીએ. તમારા સજેશન્સ અને તમારી ડિમાન્ડ પણ અમને લખી મોકલો. નોંધી લો સરનામું, રસોઈ શો, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે rasoisho@etv.co.in. જાયફળને થોડા ગાયના દૂધ સાથે પથ્થર પર ઘસીને ફેસ પર નિયમિતપણે લગાવવું જોઈએ. કહેવાય છે કે આનાથી ફેસ પરના પિમ્પલ્સ અને ડાઘા બહુ જ જલ્દી દૂર થઈ જાય છે. ભાઈ આ તો તમારા કામની ટીપ હતી એટલે તમને કહી દીધી, બાકી અત્યારે તો તમારી રજા લેવાનો સમય થઈ ગયો છે. મળીએ કાલે, બાય બાય. કાલ માટે ખાસ શું બનાવવાનું છે? આજે હું એક ફ્લાન બનાવવાની છું, કીવી એન્ડ સ્ટ્રોબેરી ફ્લાન. શું છે બીજું? અત્યારે કરવાની છું ઓરેન્જ ગાટો. એવી એક રેસીપી બનાવવાની છે જેનું નામ છે કેરેટ કોકોનટ રાયતા. હવે એક સ્ટોર કરી શકાય એવો એક નાસ્તો બનાવવાનો છે જેનું નામ છે કેરેટ પૂરી.